भारतीय एकत्रीकरण तो मित्रों प्राथमिक माहिती केळवणी त्रण पद्धति प्रत्यक्ष तपासनी रीत परोक्ष तपासनी रीत अने प्रश्नावलीनी रीत तो मित्रों एनी अंदर परोक्ष तपासनी रीत एटले शुं एना लाभ आपणे जोई गया था हवे परोक्ष तपासनी रीतना गैरलाभ जोवाना बाकी हता के परोक्ष तपासनी रीत थी कया गैरलाभ थई शके छे तो मित्रों परोक्ष तपासनी रीतना गैरलाभ ने लाभ फरी एक वार जोई लईशुं Right.
પ્રશ્નાવલી એટલે શું? તો એક પ્રશ્નપત્ર, પ્રશ્નાવલી એટલે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે તમારી ધોરણ બોર્ડની 10મી અને 12મી પરીક્ષાઓ લેવામાં આવે છે તો આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે અને એ ઉપરથી પેપર 3 કલાકનું લેવામાં આવે છે, લેખિત આપવામાં આવે છે અને શું કરવામાં આવે છે પછી જવાબોમાં ઘણા તપાસ કરવામાં આવે, કયો પહેલો નંબર, કયો બીજો નંબર, કેટલાના કેટલા ટકા એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ, એટલે કે આદર્શ પ્રશ્નાવલી. તો અહીંયા એ જ રીતે પ્રશ્નપત્ર છે મિત્રો, આદર્શ પ્રશ્નાવલી. પ્રશ્નાવલી એટલે કે એક પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે છે અને એ પ્રશ્નપત્રને કારણે જે હેતુને અનુરૂપ જે માહિતી મેળવવી છે એ માહિતી મેળવવામાં આવે છે, એટલે આપણે કહી શકીએ કે આદર્શ પ્રશ્નાવલીની રીત એને કહી શકાય છે. તો પ્રશ્નાવલી એટલે શું આપણને એવો પ્રશ્ન થાય? તો પ્રશ્નાવલી એટલે આપણે કહી શકીએ કે જે હેતુને અનુરૂપ જે માહિતી જોઈતી હોય, અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની યાદી બનાવી જે તે પ્રશ્નની સામે તેના જવાબ લખતે ઉત્તર લખવા માટેની જગ્યા રાખીને જે પત્ર તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહી શકાય છે. તો મિત્રો, પ્રશ્નાવલી એટલે શું? તો જે વિષયને કારણ કે આ પ્રશ્નાવલીનો વધુમાં વધુ ઉપયોગ MD, MA એ પછી ઘણા પ્રોજેક્ટો તૈયાર કરવા માટે આ પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકતો હોય છે. અને આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? તો એવો પ્રશ્ન પણ પૂછાય છે આ રીતે કે પ્રશ્નાવલીનો અર્થ આપી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો વિગતે સમજાવો. તો મિત્રો, પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પ્રશ્નાવલી એટલે શું, પ્રશ્નાવલીની રીત એટલે શું. તો મિત્રો, અભ્યાસ સંબંધી જે આપણે જે કંઈ આપણો હેતુ છે, MEd નો હોય, MPhilનો હોય કે કોઈ ફિલ્ડનો હોય, પણ આપણો જે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસને સંબંધી કે છે, હેતુને અનુરૂપ જે આપણો હેતુ છે, જે માહિતી મેળવવાનો હેતુ છે, ઉદ્દેશ છે, એ હેતુને ધ્યેય છે, એ હેતુ અને ધ્યેયને અનુરૂપ, હેતુ અને ધ્યેયને ઉપયોગી થાય તેવી માહિતીને અનુરૂપ આપણા હેતુ અને ધ્યેય જે આપણા હેતુ માટે જે ઉદ્દેશ માટે જે માહિતી મેળવવાની છે એ હેતુને અનુરૂપ કહે છે કે અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ. પણ કેવા પ્રશ્નોત્તર પ્રશ્નપત્ર તૈયાર થયેલું હોઈ શકે છે. તો આડાવડા પ્રશ્નો નહીં, પરંતુ પ્રશ્નોની ભાષા સ્પષ્ટ, પ્રશ્નો કેવા હોવા જોઈએ, તર્કબદ્ધ ક્રમમાં, કે કોઈ વ્યક્તિને આપણે ડાયરેક્ટ મળીએ એવું આપણે એવું ન પૂછી શકીએ કે તમે લગ્ન કરેલા છે, તમારો કેટલો પગાર છે, એવું ડાયરેક્ટ પૂછી શકીએ. પણ ક્રમબદ્ધ, કે પહેલાં આપણે શું પૂછી શકીએ, એમનો પરિચય લઈશું, તમારું નામ શું છે, તમારું ગામ શું છે, તમારી શું ક્વોલિફિકેશન છે, તમે ક્યાં નોકરી કરો છો, શેની નોકરી છે, એ બધી માહિતી પૂછીશું અને પછી પરિચયમાં આવીશું એમ આપણે એમને બીજા પ્રશ્નો કરી શકીશું. પણ કોઈ પણ એટલે કે છે કે જે અભ્યાસને અનુરૂપ હેતુને યોગ્ય હોય એ રીતે, પણ પ્રશ્નો કેવા તર્કબદ્ધ તાર્કિક ક્રમમાં, તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની યાદી. તો એ પ્રશ્નોની શું બનાવીશું? આપણે યાદી બનાવીશું. અને એ યાદીને કહે છે કે જે તે પ્રશ્ન, જે યાદી બનાવી છે એ પ્રશ્ન જે તે પ્રશ્નની સામે એ પ્રશ્નના ઉત્તર કે જવાબ લખવા માટેની શું રાખીશું? જગ્યા રાખીશું. અને કહે છે કે પ્રશ્નની સામે તેના જવાબ કે ઉત્તર લખવાની જગ્યા રાખીને જે પત્ર તૈયાર કરવામાં આવે છે તેને શું કહી શકાય છે? પ્રશ્નાવલીની, પ્રશ્નાવલી કહી શકાય છે.
તેના યોગ્ય લેખિત ઉત્તર કે જવાબ આપી શકે તેવી માહિતી આપનાર વ્યક્તિ એટલે કે ઉત્તરદાતા ઉપર છે અને એ ઉત્તર આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ શૈક્ષણિક કક્ષા સમજણ અને સહકારની ભાવનાવાળો હોવો જોઈએ તો જ કહે છે કે એ પ્રશ્નાવલી હેતુને અનુરૂપ બની શકશે બાકી એ થઈ શકશે નહીં તો કહે છે કે આવી પ્રશ્નાવલી એ રીતની હોવી જોઈએ પ્રશ્નાવલી હેતુને અનુરૂપ હોવી જોઈએ જે હેતુ છે એ પ્રમાણે તર્કબદ્ધ ક્રમમાં ગોઠવી એવી હોવી જોઈએ હવે એ લક્ષણો આ વ્યાખ્યા ઉપરથી જ એના લક્ષણો તારવાના છે તો લક્ષણોના સાત મુદ્દા છે મિત્રો સાત કે આઠ તો એ આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો તો આપણો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ત્રણ કે ચાર માર્ક્સમાં પૂછાય છે તો આપણો પ્રશ્ન એવો છે કે આ પ્રશ્નાવલી એટલે શું આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોઈએ લક્ષણો તો નંબર એક શીર્ષક નંબર બે ક્રમબદ્ધ પ્રશ્નો કેવા ગોઠવેલા હોવા જોઈએ ક્રમબદ્ધ પ્રશ્નાવલોની સંખ્યા તો કહે છે કે જે હેતુ છે એ હેતુને જે પ્રશ્ન
શીર્ષક બહુ લાંબુ પણ ન હોવું જોઈએ, બહુ ટૂંકું પણ ન હોવું જોઈએ, પરંતુ આકર્ષક અને સ્પષ્ટ રીતે સામેના વ્યક્તિના મનમાં આગવી છાપ ઊભી થાય એ રીતે તૈયાર કરેલું હોવું જોઈએ. તો કહે છે કે પ્રશ્નાવલી ઉપર યોગ્ય ટૂંકું અને સ્પષ્ટ શીર્ષક આપવું જોઈએ. જેમ આપણે પેપરો બધા જોઈએ છીએ તો ધોરણ 9 વિષય તારીખ તો બધા સ્ક્રિપ્ટો શીર્ષક શોર્ટમાં આપી દઈએ છીએ. તો એ રીતે આપણને કોઈ આકૃતિ દોરતા હોઈએ, આલેખ દોરતા હોઈએ તો આપણે આ લખીએ છીએ શીર્ષક એક પાસ પાસે નહીં, સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. તો એ રીતે કહે છે કે એવી સ્પષ્ટતા હોવી જોઈએ કે જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકે અને એ માહિતી આપવા માટે સરળતાથી તૈયાર થઈ શકે કે એના મનમાં કોઈ વેળ ગૂંચવાડા કે માહિતીની ખબર ન પડે એવું શીર્ષક ન હોવું જોઈએ. તો કહે છે કે આ રીતે પ્રશ્નાવલીના હેતુને અનુરૂપ યોગ્ય શીર્ષક આપવું જોઈએ કે જેથી ઉત્તર આપનાર વ્યક્તિ સરળતાથી એ પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ આપી શકે. તો મિત્રો અહીંયા આપણો ટાઈમ થઈ ગયો છે. તો આજે આ એક લક્ષણ સમજાવ્યું છે, બાકીના લક્ષણો આવતા પીરિયડમાં સમજાવીશ. થેન્ક્સ મિત્રો, પણ મુદ્દા અને અર્થ તૈયાર કરી લાવો. થેન્ક્સ મિત્રો.